જય હિન્દ મિત્રો, જય ભારત. આપની યુટ્યુબ ચેનલ સ્ટડી અડ્ડા ટુ ધ પોઈન્ટ વિથ મેહુલ સિંહ રાવ માં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રેરણાદાયી વાતોની સિરીઝમાં પુનઃ રૂબરૂ થયો છું આ ઓનલાઈન માધ્યમથી આપની સમક્ષ. આજે એક નવી સરસ મજાની પ્રેરણાદાયી વાત કરીશું તમને, કે જે જીવનની અંદર ખૂબ જ ઉપયોગી થશે મિત્રો, અને એની અંદરથી ઘણું કંઈક નવું શીખવા મળશે આપણને. શરૂઆત કરીશ આ પ્રેરણાદાયી વાતની, એના પહેલા આપને એક અપીલ કરીશ કે આપની ચેનલને હજી સુધી જો આપે સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો, તો સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બેલ આઇકન જે છે એને હિટ કરજો, એને દબાવજો મિત્રો, બેલ બટનને દબાવજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એના નોટિફિકેશન આપ સુધી પહોંચતા રહે અને આપ આ વિડીયોને જોવાનું ન ચૂકો. શરૂ કરું આજની આ પ્રેરણાદાયી વાત. એના પહેલા બીજી એક અપીલ એ છે કે વિડીયોનું કન્ટેન્ટ, વાર્તા જો આપને ગમે છે તો મિત્ર વર્તુળની અંદર એને શેર કરજો મિત્રો, લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. લેટ સ્ટાર્ટ આજની આ એક નવી વાર્તા. એક રાજ્યના રાજા છે, એ રાજા એક બીજા રાજ્યની મુલાકાતે જાય છે. બે ત્રણ દિવસની મહેમાન ગતિ એ રાજ્યની અંદર માણે છે, ત્યારબાદ ત્યાંથી એ પરત ફરતા હોય છે. બીજા રાજ્યના જે રાજા છે એ આ મહેમાન તરીકે આવેલા રાજા જયારે પરત ફરે છે ત્યારે સંભાવના રૂપે, યાદગીરી રૂપે એમને કંઈક ભેટ આપે છે. પણ ભેટ શું આપે છે? તો એમના રાજ્યની અંદર એક વિશિષ્ટ પ્રકારના, એક વિશિષ્ટ ખાસિયત ધરાવતા કબૂતર હોય છે, અને આ કબૂતરના બે નાનકડા બચ્ચા હોય છે. એ બે નાનકડા બચ્ચા એ મહેમાન રાજાને આ રાજા દ્વારા આપવામાં આવે છે, એની વિશેષતા પણ કહેવામાં આવે છે. આ મહેમાન રાજા ત્યાંથી પરત ફરે છે, સ્વદેશ જાય છે, પોતાના દેશની અંદર જાય છે. રાજ્યની અંદર જઈ અને રાજ દરબારમાં આ બે નાનકડા કબૂતરના બચ્ચાથી ભરેલું એક પિંજરું જે છે એ પાંજરાને ત્યાં આગળ મૂકે છે દરબારની સમક્ષ અને કહે છે કે મને ભેટ આપી છે અને આ એ રાજ્યના ખાસિયત ધરાવતા કબૂતર ના બચ્ચા છે. આને પ્રશિક્ષિત કરવા માટે, આને સારી તાલીમ આપવા માટે એક સારા પ્રશિક્ષકને શોધવામાં આવે એવું રાજાજી જે છે એ પ્રજાને આદેશ આપે છે, મંત્રીને આદેશ આપે છે. મંત્રી જે છે એ રાજાના આદેશ મુજબ એક સરસ મજાના સારા પ્રશિક્ષકને શોધી લાવે છે. પ્રશિક્ષક 15-20 દિવસ સુધી એમનું કાર્ય કર્યા કરે છે, ત્યારબાદ રાજા પ્રશિક્ષક જ્યાં આગળ તાલીમ આપતા હોય છે ત્યાં આગળ જાય છે અને પ્રશિક્ષક ને પૂછે છે કે આ 20 દિવસમાં આ બચાવમાં તમે શું ઇમ્પ્રુવમેન્ટ કર્યું, શું શીખવાડ્યું એમને. એટલે પ્રધાન જે છે એ રાજાજીને કહે છે કે રાજાજી, આ બે બચ્ચામાંથી એક બચ્ચું જે છે ને એ ઘણું સારું ઉડે છે અને આ આપના મહેલથી પણ ઊંચું ઉડે છે. આપના રાજ દરબારની મહેલની જે અટારી છે, ટોચ જે છે, એનાથી પણ ઊંચું ઉડે છે. પણ આ બીજું બચ્ચું જે છે મને સમજાતું નથી કે એની સાથે સમસ્યા શું છે, પણ એ પાંજરામાંથી હું નીકાળું અને આ ઝાડ જે છે એ ઝાડની ડાળી ઉપર જઈને બેસી જાય, ત્યાં આગળ જ બેસી રહે. જ્યારે પેલું ઊંચેથી ઉડીને પાછું આવે અને પાંજરામાં બેસે ને ત્યારે એ પણ આવીને એની સાથે પાંજરામાં બેસી જાય છે. બંને રહે છે એક જ સ્થાને, એક જ સ્થળે અને એક જ રાજ્યમાંથી ભેટમાં મળેલા છે, એટલે એક જ નસ્લના છે બંને. તે છતાં પણ આ બંનેના વ્યવહાર અને વર્તનની અંદર રાજાજી મને મોટો તફાવત દેખાય છે, આવું કેમ છે એ મને નથી સમજાતું. રાજા દરબારની અંદર જાય છે, પ્રધાન સમક્ષ આ સમસ્યા મૂકે છે કે ભાઈ, આ જે ઉડતું નથી, જે બેસી જાય છે, એને પ્રશિક્ષણ આપવા માટે આના કરતા પણ વિદ્વાન જે હોય એવા પ્રશિક્ષકોને તમે શોધી લાવો. અને રાજાજીના આદેશ મુજબ પ્રધાન જે છે એ 15-20 બીજા પ્રશિક્ષકોને શોધી લાવે છે અને બધાને ભેગા કરીને ત્યાં આગળ કામે લગાડે છે કે જે કબૂતર છે, કબૂતરનું બચ્ચું જે છે એને તાલીમ આપવાનું. પુનઃ પાછા એકાદ મહિના બાદ રાજા જે છે એ ત્યાં આગળ જાય છે. બધા પ્રશિક્ષકો ભેગા થઈને તાલીમ આપતા હોય છે, ત્યાં આગળ જાય રાજા, તમામ પ્રશિક્ષકોને બોલાવે છે, બેસાડે છે અને પૂછે છે શું પ્રગતિ છે, શું ઇમ્પ્રુવમેન્ટ છે આની અંદર અને તમે કેવા પ્રકારની તાલીમ આપી છે
એ મને કહેશો? રાજાજીના પ્રશ્ન સામે તમામ પ્રશિક્ષકોનો એક જ પ્રત્યુત્તર હોય છે, જે અગાઉ હતો એ જ, કે બીજું બચ્ચું જે છે એ સરસ મજાનું ઊંચે, બે ત્રણ ગણું ઊંચે ઉડતા શીખી ગયું છે, પણ આ એક બચ્ચું કે જે હંમેશાની માફક પાંજરામાંથી નીકળી અને વૃક્ષની ડાળ ઉપર બેસી જાય, બસ એ જ કરે છે, એનાથી આગળ કશું નથી કરતું રાજાજી. અમારા માટે પણ આ એક વિકટ સમસ્યા છે, નથી સમજાતું કે આની સાથે શું કરવું. રાજા પુનઃ દરબારની અંદર આવે છે અને ત્યાં આગળ જાહેરાત કરે છે દરબારની અંદર કે બે કબૂતરના બચ્ચામાંથી એક બચ્ચા સાથે આ એક સમસ્યા છે, એ ઉડતું નથી અને એની આવી સમસ્યા છે. જો કોઈ વ્યક્તિ હોય કે આ બીજા કબૂતરના બચ્ચાને જે ઝાડની ડાળી ઉપર જઈને બેસી જાય છે એનાય જો ઊંચું ઉડતા શીખવાડી દે તો એ મો માગે ઇનામ હું આપવા માટે તૈયાર છું. રાજાની આ જાહેરાત સમગ્ર નગરની અંદર પાણીના રેલાની માફક ફેલાઈ જાય છે. મિત્રો, એમાં એક વૃદ્ધ વડીલ, કાયસ્થ અનુભવી વ્યક્તિ, ખેતી કામ કરતા હોય છે, એક દાદા છે, વૃદ્ધ છે, ખેડૂત છે, એ આવે છે, પ્રધાનને મળે છે. પ્રધાનને કહે છે કે રાજાજીની આવી જાહેરાત હતી, હું આ સમસ્યાનું તમને સમાધાન કરી આપું. પ્રધાન જે છે પરવાનગી આપે છે, ખેડૂત જે છે એ જાય છે, એક દિવસ, બે દિવસ અને ત્રણ દિવસ. પરિસ્થિતિ એવી બને છે, ત્રીજા દિવસે જે ઉડી નહોતી શકતું બચ્ચું, એ બચ્ચું જે ઉડતું હતું ને એના કરતા પણ ત્રણ ગણી ઊંચાઈ સુધી ઉડીને બતાવે છે. આશ્ચર્ય થાય છે, આવું કેમ, શું કર્યું આને, શું જાદુ કર્યું? એકાએક દોઢ મહિનાથી 20-20 લોકો જેની પાછળ મથી ગયા હતા, થાકી ગયા હતા, હારી ગયા હતા, એ ન ઉડી શક્યું અને આ એક સાધારણ ખેડૂત એને એવું તો ત્રણ દિવસમાં શું કર્યું કે આ બચ્ચું જે છે ઉડતું થયું. આશ્ચર્યની વાત હતી મિત્ર, સ્વાભાવિક છે, રાજા સુધી વાત પહોંચી, રાજા ખુશ થાય છે અને સાથે આશ્ચર્ય પણ થાય છે, ખેડૂતે એવું તો શું કર્યું હશે. રાજાની સમક્ષ ખેડૂતને બોલાવવામાં આવે છે. ખેડૂતને રાજા આશ્ચર્ય સાથે પ્રશ્ન પૂછે છે, હે મહાશય વડીલ, આપે આ બચ્ચા સાથે એવું તો શું કર્યું કે જેથી કરીને માત્ર ત્રણ દિવસમાં જે ઉડીને ત્યાં બેસી જતું તે માત્ર ત્રણ દિવસમાં આ પેલાથી ત્રણ ગણી ઊંચાઈએ ઉડવા લાગ્યું છે. ખેડૂત જે છે જવાબ આપે છે, રાજાજી મેં કશું જ નથી કર્યું, ઉડવું એનો ગુણ છે, મેં એને ઉડતા નથી શીખવાડ્યું, માત્ર મેં એ શોધ્યું કે એની આ ઉડવાની ક્રિયા જે છે એ ઉડવાની ક્રિયામાં અવરોધ શું છે, અને અવરોધ એ હતો કે એની એક અનુકૂળ જગ્યા હતી જેને આપણે કહીએ છીએ મિત્રો કમ્ફર્ટ ઝોન, તો એનું એક કમ્ફર્ટ ઝોન હતું કે જે ઉડે અને જાય અને એનું કમ્ફર્ટ ઝોન એને દેખાય ને, અનુકૂળ જગ્યા એને દેખાય ત્યાં આગળ બેસી જાય, એટલે એની જે ઉડવાની ક્રિયા હતી એમાં એ અવરોધ થતું હતું અને એ હતું શું, તો આ વૃક્ષની એક ડાળ હતી. મેં કશું નથી કર્યું, માત્ર વૃક્ષની ડાળ જે છે એને કાપી નાખી, એટલે કે એના કમ્ફર્ટ ઝોનને મેં દૂર કરી દીધું છે. મિત્રો, આશા રાખું છું સમજી ચૂક્યા હશો આપ કે આ વાર્તામાંથી શું બોધ મળશે આપણે. તો જીવનના પથ ઉપર મિત્રો જ્યારે આપણે ચાલીએ છીએ, આપણે અગ્રેસર છીએ, ત્યારે આ જીવન પથ પર આ રાહ ઉપર ચાલતા ચાલતા આપણા લક્ષ્ય સુધી પહોંચતા પહોંચતા આપણને જો કોઈ રોકે છે તો આપણા અવરોધો મિત્રો રોકે છે, આપણા કમ્ફર્ટ ઝોન આપણને રોકે છે. કરવાનું છે શું, બીજું કશું જ નહીં, આ કમ્ફર્ટ ઝોન જે છે એને જલ્દીથી જલ્દી છોડી દેવાના મિત્રો પ્રયત્નો કરજો. એ કમ્ફર્ટ ઝોન હોઈ શકે છે આપણી ઊંઘ પણ હોઈ શકે મિત્રો, આપણો મોબાઈલ હોઈ શકે, આપણા શોખ હોઈ શકે, મિત્રો હોઈ શકે. તો માત્ર એટલું જ કરવાનું છે કે આપના લક્ષ્ય સુધી પહોંચવામાં જો અવરોધ રૂપી કોઈ કમ્ફર્ટ ઝોન છે તો એને શક્ય તેટલું જલ્દી મિત્રો છોડી દેજો. ધારી સફળતા આપની સામે આવીને બહુ જ ટૂંક સમયની અંદર ઉભી રહેશે. આવી જ એક પ્રેરણાદાયી વાત સાથે મિત્રો મળીશું એક નવા વિડીયોની અંદર.